બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધરી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય હતા સીજે ચાવડા, જે રાજસિંહ પરમારે ઓપરેશન પાર પાડ્યું હોવાનું ખુલ્યું છે. તો આખરે જે ઓપરેશન હતું એ પાર પડ્યું છે અને વિજાપુરના ધારાસભ્ય કોંગ્રેસના સીજે ચાવડા કે જેમણે રાજીનામું ધરી દીધું છે. સ્વાભાવિક છે કે સીજે ચાવડાએ આખરે રાજીનામું આપ્યું છે. સીજે ચાવડા જી, તમે રાજીનામું આપ્યું છે, રાજીનામું કયા કારણો? બાપુ, સીજે રાજીનામું આપ્યું છે, રામ મંદિર બની રહ્યું છે, હવે કોંગ્રેસના ધારાસભ્ય નથી, કેવી રીતે જોવો છો આખી ઘટનાને? સમગ્ર દેશમાં જ્યારે રામ મંદિર બની રહ્યું છે અને રામજી ભગવાનની 22મી તારીખે પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે સમગ્ર દેશ અને વિશ્વના અનેક શ્રદ્ધાળુઓ આને ખૂબ આનંદભરી લાગણીથી જોઈ રહ્યા છે અને એ ઘડીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે એનાથી વિરુદ્ધના નિવેદનો કે વિરુદ્ધની વાત કરવી એ અમને ઉચિત ન જણાતા કોંગ્રેસના કેટલાક નેતાઓએ એનો વિરોધ પણ કર્યો હતો. અને મેં આજે એમાં વિઘ્નરૂપ બનવા કરતા અથવા ટીકા ટિપ્પણ કરવા કરતા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું. સીજે ચાવડાનું ભવિષ્ય શું, હવે કઈ પાર્ટીમાં જોડાશે? હું જ્યારે હાઈએસ્ટ થવાની ઘડી હતી એ સમયે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું, સરકારમાંથી રાજીનામું આપીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. તો એવું કંઈ શું ભવિષ્ય છે વિચાર્યું નહોતું, પણ હું 3 વખત ધારાસભ્ય બન્યો છું અને આજે એ ભવિષ્યની ચિંતા કરવા કરતાં પ્રજાના વધુ હિતના કાર્યો કઈ રીતે થાય, રાજ્ય સેવાના કામ કઈ રીતના થાય એ વિચારીને રાજીનામું આપ્યું. સીજીજી, ખાસ કરીને જોવા જઈએ, તમે રાજીનામું આપ્યું છે, હવે કેવી રીતે નિર્ણય લેશો વિજાપુરમાં જઈને? મારી જનતાને, મારા મતદાતાઓને અને મારા નેતાઓને પૂછીને નિર્ણય કરીશ. ઓકે, ચોક્કસ. સીજે ચાવડાએ હવે સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે પોતાના મત વિસ્તારના લોકોને પૂછીને નિર્ણય કરશે, પણ જે પ્રકારે માહિતી મળી રહી છે એ પ્રકારે જોવા જઈએ તો સીધી રીતે સીજે ચાવડા હવે ભાજપમાં જોડાશે. કેમેરામેન રમેશ ડોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. તો ઓપરેશન લોટસ પાર પડ્યું છે અને જે રીતે સીજે ચાવડાએ રાજીનામું ધરી દીધું છે, કોંગ્રેસને આ મોટો કરંટ લાગ્યો છે. કારણ કે સીજે ચાવડા ગુમાવ્યા છે કોંગ્રેસે અને અત્યાર સુધીની તેમની જો કોંગ્રેસ પાર્ટી મેં એક કાર્યકર કે નાતે કામ કર રહા હું ઓર મેં અભી તક કલ રાત તક મેરી કોન્સ્ટિટ્યુએન્સી મેં ભી કામ કિયા હૈ ઓર કોંગ્રેસ પાર્ટી મેં ભી કામ કિયા હૈ, લેકિન આજ સુબહ મેં મેને ઇસ્તીફા દે દિયા હૈ. वजह मैं अभी नहीं बता सकता हूँ, लेकिन वजह ये है कि जब पूरे देश में, पूरे देश की जनता, पूरे देश के लोग आज राम मंदिर की प्रतिष्ठा होने वाली है 22 जनवरी को, तो लहर चली है, आनंद की लहर चली है, तब ये लहर में भागीदार होने के वजह होना चाहिए सभी पार्टी. तो खूब जमीन साथ जुड़ायेला मानस था सीजे चावड़ा અને ડેપ્યુટી કલેક્ટરથી ધારાસભ્ય સુધીની તેમની આ સફર રહી છે. ગામડાઓમાં નાના નાના મોટા કામો કરીને તેમણે અત્યાર સુધી લોકચાહના મેળવી અને તેમની રાજકીય સફર અત્યાર સુધી ખૂબ સારી રહી હતી.